જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં સાંભળશું સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે, પૂજન વિધિ, આ દિવસે કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા તથા રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું કે જેથી જીવનમાં શુભતા મંગલતા આવે, ગ્રહ દોષ દૂર થાય તથા આ દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તો બધાને મૂંઝવણ છે કે આ દિવસે શ્રાદ્ધ, પિતૃતર્પણ, પિંડદાન વગેરે ક્યારે કરવું, કરવું કે ન કરવું, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. મિત્રો, ભાદરવા માસના વદ પક્ષમાં આવતી અમાવસ્યાની તિથિને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. આજથી પિતૃપક્ષ શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થાય છે, પિતૃઓને વિદાય આપવામાં આવે છે અને ત્યાર પછીના બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે. માં નવદુર્ગાની આરાધના, પૂજા, પાઠ, મંત્ર, જપ શરૂ થશે. કહેવાય છે કે જે પૂર્વજોના મૃત્યુની તિથિ ખબર નથી અથવા તો શ્રાદ્ધ પક્ષમાં કોઈ અગમ્ય કારણસર પિતૃતર્પણ નથી કરી શક્યા તો તેમણે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તેનું શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે કરી શકાય છે. મિત્રો, આ અમાવસ્યાની તિથિ આપણા પૂર્વજોને, પિતૃદેવને સમર્પિત છે. આ તિથિને, આ અમાવસ્યાને મહાલય અમાવસ્યા પણ કહે છે. પિતૃઓની મુક્તિ અને તૃપ્તિ માટે આ અમાવસ્યા સૌથી શ્રેષ્ઠ છે. એવી શુભ તિથિ, પિતૃઓના આશીર્વાદને પ્રાપ્ત કરનારી સર્વ પિતૃ અમાવસ્યાની તિથિ શરૂ થાય છે. તારીખ 1 ઓક્ટોબર 2024 રાત્રે 9:30 મિનિટે. તિથિ પૂર્ણ થાય છે 2 ઓક્ટોબર 2024 રાત્રિના 12 વાગ્યાની આસપાસ. આમાં સૂર્ય ઉદય પ્રમાણે અમાવસ્યાની તિથિ મનાવવાની રહેશે. તારીખ 2 ઓક્ટોબર 2024 બુધવારના દિવસે. આ અમાવસ્યા બુધવારે આવતી હોવાથી તેને બુધવારી અમાવસ્યા કહે છે. આ દિવસે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે તો દરેકને મૂંઝવણ છે કે આ દિવસે પિતૃ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન થાય કે નહીં. તો મિત્રો, 2 ઓક્ટોબર 2024 બુધવારના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ રાત્રે 9:13 મિનિટથી શરૂ થઈ સવારે 3:17 મિનિટ સુધી રહેશે, પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. કહેવાય છે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય અને થોડાક સમય માટે તેને ઢાંકી દે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે, પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તો તેનું સૂતક કાળ પણ આપણે નથી પાળવાનું. આથી પિતૃઓને શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ વગેરે આખો દિવસ કરી શકાશે. આથી આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી પવિત્ર સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, પૂર્વજોની તૃપ્તિ માટે દાન, શ્રાદ્ધ અને તર્પણ કરવાનો સંકલ્પ લેવો, ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, આપણા ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી તથા બપોરે લગભગ 12 વાગ્યે દક્ષિણ દિશા તરફ મુખ રાખી જમીન પર પલાઠીવાળી બેસી ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ, ગંગાજળ, જવ, તલ, ચોખા ગાયનું કાચું દૂધ, સફેદ ફૂલ ઉમેરી હાથમાં દૂર્વા રાખી બંને હાથમાં પાણી લઈ અંગૂઠા વડે જળ અર્પણ કરવું, મનમાં પિતૃઓનું ધ્યાન કરવું, પિતૃઓ માટે બનાવેલ ભોગ ધરાવો. મિત્રો, પિતૃઓને ભોગ ધરાવવાની વિધિ જોઈએ તો કોઈ પણ પાત્રમાં ગાયનું છાણ લેવું, તેનાથી ધૂપ કરવો, ધૂપમાં ગોળ, ઘી, ખીર, પૂરી કે પછી બનાવેલો ભોગ અર્પણ કરવો, ત્યાર પછી હાથમાં જળ લઈ પિતૃઓને અંગૂઠા દ્વારા અધર્ય આપવું અને મંત્ર બોલવો કે ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ, ઓમ શ્રી પિતૃભ્ય નમઃ, ઓમ શ્રી સર્વ પિતૃ દેવતાભ્યો નમઃ, ઓમ પ્રથમ પિતૃ નારાયણાય નમઃ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષીય મામૃતા, આ મંત્રનો જપ કરવો. અથવા તો જો કોઈ મંત્ર ન આવડે તો ભગવાન શ્રી હરિવિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો જપ કરવો. ત્યાર પછી પંચબલિભોગ, જેમાં ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે અલગ અલગ ભોજન કાઢી જમાડવા, બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા, સાથે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી, ભોજન કરાવવું, અનાજ, કપડાં, ચપ્પલ વગેરેનું દાન કરવું, હનુમાન ચાલીસા,
નારાયણ સ્તોત્ર, શ્રીમદ ભાગવદ ગીતા વગેરેના પાઠ કરવા. આ રીતે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિંડદાન શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને સાથે સાથે આપણા ભાગ્યનો ઉદય થાય છે. વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, ધન સમૃદ્ધિ અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે. આ અમાવસ્યા પિતૃઓને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક તર્પણ પિંડદાન પિતૃઓને કરવાથી પિતૃઓ તો તરે જ છે, સાથે શ્રાદ્ધ કર્મ કરનારને પણ પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે. કહેવાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે હરિદ્વાર, ગયા, બ્રહ્મકાપલી, બદ્રીનાથ, ગંગા, નર્મદા, યમુના, કૃપા વગેરે નદીઓના કિનારે તર્પણ પિંડદાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, પિતૃઓને મુક્તિ મળે છે, તેના વંશજોને શુભ આશીષ આપે છે. જેના જીવનમાં દુઃખ, કષ્ટ, ગરીબી ખૂબ જ છે, જેની કુંડળીમાં પિતૃદોષ છે, તો તેના નિવારણ માટે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃશ્રાદ્ધ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. જો તે વ્યક્તિ ઉપર કરજ કે દેવું ખૂબ જ વધી ગયું હોય તો તેને દેવામાંથી મુક્તિ મળે છે. તેના ઘરમાં સુખ, શાંતિ સદૈવને માટે સ્થિર થઈ જાય છે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે થતું દાન પુણ્ય પિતૃતર્પણ અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આથી આ દિવસે પિતૃઓને યાદ કરીને બ્રહ્મભોજન કરાવવું, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી તથા અમાવસ્યાના દિવસે જાણ્યા અજાણ્યા પિતૃઓ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ વગેરે કરવા, પિતૃઓને યાદ કરીને ગરીબ, વિકલાંગ, અશક્ત, અંધજનોને ભોજન કરાવવું, બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપીને ભોજન કરાવવું અને યથાયોગ્ય દાન દક્ષિણા આપી તેમના આશીર્વાદ મેળવવા. આ દિવસે ગાયને લીલો ઘાસચારો, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી, કાગડાને ખીર ખવડાવી, કીડીને કીડિયારું પૂરવું, માછલીને ઘઉંના લોટની ગોળી બનાવીને ખવડાવી. આ દરેક કાર્યો કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે. ધંધામાં, વેપારમાં પ્રગતિ થશે. જો નોકરી કરતા હોય તો તેને પ્રમોશન મળશે. ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે. ઘરની સુખ, શાંતિ, શુભતા, મંગલતા અને બરકતમાં વધારો થશે. અમાવસ્યાના દિવસે પીપળાને પાણી રેડવું, કારણ કે કહેવાય છે કે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે. આથી સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીપળાને પાણી રેડવાથી પિતૃઓ તૃપ્ત થાય છે, તેના વંશજોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તથા પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો વાસ છે. આથી આ અમાવસ્યાના દિવસે પીપળાને પાણી રેડી ઘી કે તેલનો દીવો કરવો. આવી રીતે પીપળાની પૂજા કરવાથી ત્રિદેવની કૃપા પ્રાપ્ત થશે, પિતૃઓ પ્રસન્ન થશે. કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા કર્મકાંડ, પૂજાપાઠ, દાન પુણ્યથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. પિતૃ વિસર્જન અમાસના દિવસે બ્રહ્મ ભોજન કરાવવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને જતા જતા તેમના પુત્ર, પોત્રો અને કુટુંબને આશીર્વાદ આપે છે. જે વ્યક્તિ પિતૃપક્ષના 15 દિવસ સુધી પિતૃશ્રાદ્ધ, તર્પણ વગેરે નથી કરી શક્યા તેઓ અમાસના દિવસે પોતાના પિતૃ વગેરેના નામનું શ્રાદ્ધ સંપન્ન કરી શકે છે. જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના દિવસે જ કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી નમન કરીને પિતૃઓને વિદાય આપે છે તેમના ઘરને પિતૃદેવ ખુશીઓથી ભરી દે છે. પિતૃ અમાસના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી સ્નાન કરી પૂજા કરવી જોઈએ. પિતૃઓને ભાવતું સાત્વિક ભોજન ભાવપૂર્વક બનાવવું જોઈએ. પિતૃઓના આ ભોજનમાં દૂધ, ચોખા અને ખાંડમાંથી બનાવેલી ખીર કે પછી દૂધપાક જેવી પવિત્ર વાનગીઓ ખાસ બનાવી, સાથે ફરસાણ, પૂરી, દૂધપાક અને અન્ય બનાવેલી વાનગીનું ભોજન અર્પણ કરવું. શ્રાદ્ધમાં પંચબલી ભોગ અવશ્ય કાઢવો. આ પંચબલી ભોગ એટલે ગાય, કૂતરો, કાગડા અને કીડી અને આપણા ઈષ્ટદેવ. આમ પંચબલી ભોગ ધરાવી પછી જ ભોજન ગ્રહણ કરવું. શ્રાદ્ધમાં કાગવાસ નાખ્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. શ્રાદ્ધની વિધિ હંમેશા મધ્યાહન સમયે જ કરવી જોઈએ. આ દિવસે પીપળાની પૂજાનું ખાસ મહત્વ છે. પીપળાના વૃક્ષને પાણી સેચવું, સૂતર વીટાળવું અને શુદ્ધ ઘીનો દીવો કરવો, જેથી પિતૃઓ તેની મૃત્યુલોકની યાત્રા પૂર્ણ કરી મોક્ષ ગતિને પામે. પિતૃવિધિ દરમિયાન કોઈ સાથે વાત ન કરવી તેમજ મૌન ધારણ કરીને જ આ વિધિ કરવી. આ દિવસે જરૂરિયાતમંદને પૈસા અને અનાજનું દાન કરવું, વસ્ત્રનું દાન કરવું, મંદિરમાં શ્રમ દાન કરવું, ગૌશાળામાં જઈ ગાયને ઘાસચારો ખવડાવવો, પક્ષીઓને દાણા ચણ નાખવા, સાંજે ઘરના મંદિરમાં તુલસી ક્યારે ઘરના મુખ્ય દરવાજે અને ઘરની છત પર દીવો પ્રગટાવવો,
આમ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, નકારાત્મક ઉર્જા નષ્ટ થશે. પૂર્ણ શ્રદ્ધાથી દૂધની બનેલી ખીર કે દૂધપાક પૂરી વગેરે બનાવી પંચબલી ભોગ કાઢી ઘર પરિવારના સભ્યો, બ્રાહ્મણ, દીકરી, ભાણેજને જમાડી સંતૃપ્ત કરવા, યથાશક્તિ દાન ભેટ આપવું, જેથી પિતૃઓ ઘણા ખુશ થશે અને તેના આશીર્વાદ પ્રાપ્ત થશે, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને કુળનો વંશવેલો આગળ વધશે. કારણ કે પિતૃઓ પોતાના પૂર્વજોને એક સાથે જોઈ ઘણા આનંદિત થાય છે. જ્યાં પિતૃઓ ખુશ થઈ વિદાય લેશે એ ઘરમાં પુત્ર પ્રાપ્તિ અને માંગલિક શુભ કાર્યો થતા રહેશે. આ સાથે પિતૃ અમાવસ્યાના દિવસે અમુક ઉપાય કરવામાં આવે તો પિતૃદોષનો પ્રભાવ ઘણો ઓછો થાય છે. જેમના જીવનમાં ઘણા કષ્ટો, દુઃખ વગેરે આવી રહ્યા છે, જેમને કુંડળીમાં પિતૃદોષ છે, જેમના જીવનમાં પિતૃ પીડા કરી રહ્યા છે, તેમને આ ઉપાયો કરવા જોઈએ. જેમાંનો પહેલો ઉપાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર તમારા સ્વર્ગી પરિવારજનોનો ફોટો લગાવી તેના પર હાર ચડાવી તેમને પૂજા સ્તુતિ કરવી. આમ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે અને પિતૃદોષમાંથી મુક્તિ મળશે. બીજો ઉપાય છે, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે વહેલી સવારે સ્નાન કરી ઉઘાડા પગે શિવ મંદિરે જઈ આંકડાના 21 ફૂલ, કાચી લસ્સી, બીલીપત્ર આ ચડાવી શિવજીની પૂજા કરવી. તેનાથી પિતૃદોષનો પ્રભાવ ઘણો ઓછો થશે. ત્રીજો ઉપાય છે, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કોઈ બીમાર વ્યક્તિની સેવા કરવી અથવા તેમને દવા લાવી આપવી. આમ કરવાથી પણ પિતૃદોષ દૂર થશે. ચોથો ઉપાય છે, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને પ્રતિકાત્મક ગૌદાન એટલે કે ચાંદીની ગાયનું દાન કરવું. રસ્તા પર પાણીની પરબ બંધાવી અથવા પાણી પીવડાવવા માટે કૂવા ખોદાવવા કે પછી રસ્તે જતા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે. પાંચમો ઉપાય છે, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પવિત્ર પીપળો અને વડનું ઝાડ વાવવું. ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો, શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ કરવા. આમ કરવાથી પિતૃઓને શાંતિ મળશે અને પિતૃદોષ દૂર થશે. સાતમો ઉપાય છે, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃના નામ લઈ ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી અથવા દિવંગત પરિવારજનોના નામથી હોસ્પિટલ, મંદિર, વિદ્યાલય, ધર્મશાળા વગેરેનું નિર્માણ કરાવવાથી પણ પિતૃદોષ દૂર થશે. આઠમો ઉપાય છે, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જો બની શકે તો યથાશક્તિ મુજબ ગરીબોને વસ્ત્ર અને અન્નનું દાન કરવાથી પિતૃદોષ દૂર થશે. પિતૃ સંતુષ્ટ થઈ તેના પરિવારજનોને શુભ આશીષ આપશે. નવમો ઉપાય છે, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ પર બપોરે જળ, પુષ્પ, ચોખા, દૂધ, ગંગા જળ, કાળા તલ ચઢાવવા અને સ્વર્ગી પરિવારજનોનું સ્મરણ કરી અને તેમના આશીર્વાદ માંગવા. દસમો ઉપાય છે, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સાંજે દીવો પ્રગટાવો અને નાગ સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્ર કે રુદ્ર સૂક્ત કે પિતૃ સ્તોત્ર અને નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવો. તેનાથી પિતૃદોષની શાંતિ થશે. કહેવાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓને તો તારે જ છે, સાથે શ્રાદ્ધ કરનારને પણ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કરેલું શ્રાદ્ધ કર્મ પિતૃઓ સુધી પહોંચે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ અમાવસ્યાના દિવસે હરિદ્વાર, ગયાજી, બ્રહ્મકાપલી, બદ્રીનાથ તથા ગંગા, નર્મદા, યમુના, શ્રીપા વગેરે પવિત્ર નદીઓના કિનારે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તે શુભ આશીષ આપે છે. આ દિવસે પિતૃદોષના નિવારણ માટે પૂજન પણ કરાય છે. જે લોકો પર કોઈ કારણસર પિતૃદોષ રહેતો હોય તેમણે આ દિવસે યોગ્ય બ્રાહ્મણોને બોલાવી પિતૃઓનું શ્રાદ્ધ કરાવવું જોઈએ. તેનાથી ચોક્કસપણે પિતૃદોષની શાંતિ થશે. મિત્રો, પિતૃ શ્રાદ્ધના દિવસે વધારે કંઈ ન કરી શકો તો આ દિવસે જાણ્યા અજાણ્યા પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, દાન, શ્રાદ્ધ વગેરે કરો. ગરીબ બાળકો, વિકલાંગ, અશક્ત અને અંધજનોને પિતૃઓને યાદ કરી પિતૃ નિમિત્તે ખીર ખવડાવી દૂધ પીવડાવવું. બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપી ભોજન કરાવવું અને યોગ્ય દાન અને દક્ષિણા આપી તેમના આશીર્વાદ લેવા. આ દિવસે ગાય, કૂતરા, કાગડા, કીડી અને માછલીને દાણા ચણ ખવડાવવું. પાણી અને ખાંડ મિશ્રિત કાચું દૂધ પીપળાના ઝાડમાં અર્પિત કરવું. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. જેમને મૃત્યુતિથિ યાદ ન હોય તેવા તમામ પિતૃઓનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસે કરવામાં આવે છે. આથી આ દિવસે શ્રાદ્ધ કર્મની સાથે શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી, દાન દક્ષિણા આપવી. સામાન્ય દિવસોમાં કરાતા દાન કરતાં સર્વ પિતૃ અમાસે કરાતું દાન અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ કરાવે છે.
આ દિવસે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે, સાથે જ શ્રાદ્ધ કર્મ કરનારને પણ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે સર્વ પિતૃ અમાસે જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરે છે તેને દેવામાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, તેના ઘરમાં સુખ શાંતિ સદૈવને માટે સ્થિર થઈ જાય છે. આથી સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃ શ્રાદ્ધ દાન દક્ષિણા જેટલું બની શકે તેટલું કરી લેવું, જે કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે, તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે. આમ સર્વ પિતૃ અમાવસ્યાનો દિવસ એટલે પિતૃઓને વિદાય આપી તેમના લોક ગમન કરવાનો દિવસ. મિત્રો, આજના આ વિડીયોમાં સર્વ પિતૃ અમાવસ્યાનું મહાત્મ્ય, આ દિવસે કરવાના કાર્યો અને આ દિવસે કરવાના ઉપાયો, જે કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે, જીવનમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે, તેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.